हेलो एवरीवन वेलकम टू माय यूट्यूब चैनल। आज आपणे धोरण 11 ना मैथ्स में चैप्टर नंबर 9 श्रेणी अने श्रेणी करवा जई रह्या छे, तो चलो एनो आपणे अभ्यास स्टार्ट करिए। तो चलो हवे आपणे श्रेणी विषे समझीए। श्रेणी एटले के निश्चित पद्धति ने अनुसरता अनुक्रम ने श्रेणी कहे छे। तो तेने आपणे एक एक्जाम्पल द्वारा समझीए। अहीं आपने एक एक्जाम्पल आप्युं छे 2, 4, 6, 1024 एवी रीतना, बराबर। तो एमां आ रीतना कोई एक श्रेणी आपी छे, एमांथी आ जुदा जुदी संख्या बतावे छे 2, 4, 6, 1024। ए बधुं शुं छे तो के ए पद छे आपणे, बराबर। એટલે કે પહેલું પદ કયું છે તો કે 2, બીજું પદ તો કે 4, ત્રીજું પદ તો કે 6। એવી જ રીતના આપણી પાસે 10 પદ સુધીની શ્રેણી છે, તો 10મું પદ શું થશે તો કે 1024। એના પછી આપણે જોઈએ શ્રેણીના પદોને a1, a2, a3 up to an વગેરે દ્વારા દર્શાવ્યું છે। તેમાં અનુક એ પદના ક્રમાંક દર્શાવે છે, બરાબર। तो आपणे a1 बराबर शुं थयुं तो के 2, a2 बराबर शुं थशे तो के 4, a3 बराबर शुं थयुं तो के 6। एवी ज रीतना a10 बराबर शुं थशे तो के 1024। एटले के आ 10मुं पद जे छे એટલા માટે a10 એટલે કે આ ક્રમ બતાવે છે। હવે શ્રેણીમાં nમું પદ એ n માં સ્થાનમાં રહેલી સંખ્યા છે, એટલે એમ કે 10મું પદ જે છે તો આ 10 માં રહેલી સંખ્યા બતાવે છે અને તેને an વડે દર્શાવે છે। શ્રેણીના n માં પદને વ્યાપક પદ તરીકે પણ ઓળખાય છે। જે શ્રેણીમાં પદોની સંખ્યા નિશ્ચિત ધન પૂર્ણાંક જેટલી હોય તેને શાંત શ્રેણી કહેવાય છે, બરાબર। એટલે કે એમાં કોઈ પણ શ્રેણી હશે એમાં જે પદની સંખ્યા હશે એ ફિક્સ હશે, 10 પદની હોય, 15 પદની હોય, 20 પદની હોય એ રીતના। અને બીજો જે પ્રકાર આવશે એમાં શું હશે તો કે અનંત શ્રેણી, તો કે જેમાં પદની સંખ્યા ફિક્સ હોય નહીં, અનંત સુધી જતી હોય। એટલે કે જે શ્રેણી શાંત નથી તેને અનંત શ્રેણી કહેવાય છે। શ્રેણીનું nમું પદ પ્રાકૃતિક સંખ્યા n માટે an બરાબર 2n એમ લખી શકાય છે। આ જ રીતના અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓ 1, 3, 5, 7નું પદ an બરાબર શું લખાય તો કે 2n-1 દર્શાવી શકાય છે, જ્યાં n એ પ્રાકૃતિક સંખ્યા છે। એટલે કે હું n બરાબર હું જ્યારે 1 મૂકીશ ત્યારે મને શું મળશે તો કે 1 મળી જશે। એ જ રીતના હું જ્યારે n બરાબર 2 મૂકીશ એટલે 2, 2, 4 અને 4માંથી 1 એટલે જાય, એટલે આપણે 3 મળશે। એ રીતના હું અલગ અલગ સંખ્યા મૂકતા જાઉં તો મને આખા અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓ મળી જશે। એક એક 2, 3, 5, 8 આવી એક શ્રેણી આપણે આપી છે જે આવર્ત સંબંધ દ્વારા સર્જાય છે। તો આપણે એમાં જોઈએ છે કે 2ના પહેલા પદ કેવા છે તો કે સરખા। અમારે ત્રીજું પદ જોતું હોય તો એના માટે શું છે તો કે a1 plus a2 એટલે કે 1 plus 1 એટલે કેટલા થયા તો કે 2, એટલે કે ત્રીજું પદ મારું શું મળશે 2। એ જ રીતે મારે ચોથું પદ જોતું હોય તો કે 3 વત્તા 2 એટલે કે ત્રીજું પદ એટલે કેટલા છે તો કે 2 અને બીજું પદ તમે જોવો તો 1 છે, તો આ આપણો જવાબ આવશે 3। એ જ રીતના મારે જ્યારે પાંચમું પદ જોતું હોય તો શું થશે તો કે a4 plus a3, બરાબર। તો a4 એટલે 3 અને a3 એટલે જવાબ આપણો આવશે 2, એટલે કે આ બેનો જવાબ થઈને શું મળ્યું 5। તો આ રીતના આખી શ્રેણી ચાલે છે। તો એવી જ રીતના મારે કોઈ પણ an નું પદ જોતું હોય તો શું થશે તો કે an-2 plus an-1 ને જ્યાં n શું છે તો કે n greater than 2 છે, એટલે કે n છે 2 કરતા મોટી સંખ્યા કોઈ પણ લેવાની છે આપણે, બરાબર। એટલે એ પ્રમાણે તમને આગળના પદ મળતા જાય અને આ પ્રકારની શ્રેણી છે તેને ફિબોનાચી શ્રેણી કહેવાય છે। ચાલો તો હવે જોઈએ આપણે શ્રેઢી। તો એના ઉપર જોઈએ તો કે ધારો કે A1, A2, A3 up to AN આપેલ શ્રેણી છે તો આ પદાવલીને હું A1 plus A2 plus A3 up to AN સુધી આપણે એને આ પ્લસ વડે જોડી દઈએ એટલે કે આ રીતને એક એક્ઝામ્પલ આપ્યું કે 2 4 6 8 અનંત સુધી જાય છે તો એને હું 2 4 6 8 આ રીતના હું એને દર્શાવું તો એને કહેવાય સેઢી જે રીતના શ્રેણી શાંત કે અનંત હોય છે તેને અનુરૂપ સેઢી પણ શાંત અને અનંત હોય છે બરાબર હવે આપણે અહીંયા પ્લસ વડે જોડેલ છે તો એનો મીનિંગ એમ નથી કે આ બધાનો સરવાળો કરે પણ જ્યારે પણ એમ કે આ શ્રેણીનો સરવાળો કરે ત્યારે આપણે સરવાળો કરવાનો થશે તો ચાલો આપણે ઉદાહરણ નંબર 1 જોઈએ કે નીચેના વ્યાખ્યાયિત શ્રેણીના પ્રથમ 3 પદો લખો તો આપણે પહેલું જે આપ્યું છે an બરાબર 2n plus 5 બરાબર તો n બરાબર આપણે શું મૂકવાનું થશે તો કે પ્રથમ 3 પદ જોઈએ છે એટલે 1 2 અને 3 તો હું a બરાબર 1 એટલે કે 2 plus 5 એટલે આ જવાબ મળશે આપણે 7 એ જ રીતના a2 મેળવવું છે તો શું મૂકશું તો કે 2 * 2 + 5 તો કે આ થશે 9 અને એ જ રીતના a3 તો 3 મૂકશું તો કે 2 * 3 + 5 તો 6 અને 6 ને 5 11 હવે બીજો એક્ઝામ્પલ જોઈએ આપણે એમાં આપ્યું છે an n - 3 વાર આમાં પણ આપણે n બરાબર 1 2 અને 3 મુકતા તો જ્યારે હું 1 મૂકીશ ત્યારે શું થશે તો કે 1 - 3/4 - 2/4 = 1/2 a2 મેળવીએ 2 - 3/4 એટલે કે -1/4 એટલે કે a2 જે છે આપણે શું મળશે -1/4 a3 3 મૂકશું 3 - 3/4 એટલે કે 0/4 જવાબ આપણો ડાયરેક્ટ આવી જાય 0 તો આપણે આ 3 પદ મળી ગયા કે a1 જે છે એ શું મળ્યું તો કે -1/2 a2 છે -1/4 અને a3 0 મળ્યું છે આપણે a3 જે છે શું મળ્યું છે 0 ઉદાહરણ નંબર 2 માં જોઈએ કે શ્રેણી an બરાબર n - 1 2 - n અને 3 + n નું 20મું પદ કયું હશે તો આપણે n બરાબર 20 મુકતા એ 20 બરાબર 20 minus 1 2 minus 20 અને 3 plus 20 થશે તો 20 minus 1 એટલે કે 19 2 માંથી 20 જાય એટલે minus 18 અને આ થશે 23 તો 19 ગુણ્યા 18 ગુણ્યા 23 કરીએ એટલે જવાબ આપણો આવશે 7866 બરાબર એટલે કે a20 આપણો આ મળી જશે ક્વેશ્ચન નંબર 3 શ્રેણી an નીચે પ્રમાણે વ્યાખ્યાયિત છે a1 બરાબર 1 છે n greater than equal to 2 માટે an બરાબર an minus 1 plus 2 તો આ શ્રેણીના પ્રથમ 5 પદ લખો અને સંબંધિત સેઢી લખો એટલે કે આપણે છેલ્લે એના સરવાળા સ્વરૂપે પણ લખવાના છે તો an બરાબર આપણે આપ્યું છે an minus 1 plus 2 હવે આપણે 1 તો ઓલરેડી આપી દીધું છે કે a1 બરાબર 1 છે a2 જોઈએ તો શું કરશું તો કે a1 plus 2 1 plus 2 is equal to 3 એટલે a2 પદ મળી ગયું આપણે a3 મેળવીએ a2 plus 2 3 plus 2 is equal to 5 a4 a 3 plus 2, like a 5 plus 2 is equal to 7, and a last માં a5 a4 plus 2 બરાબર 5 પદ મેગા છે તો 7 વત્તા 2 એટલે આપણો જવાબ આવી ગયો 9. હવે આપણે એમ કીધું છે કે તેને સમાંતર તેને અનુરૂપ આપણે સેટી લખવાની છે તો સેટી શું થશે તો કે 1 plus 3 plus 5 plus 7 plus 9 એ રીતના અનંત થશે. અધ્યાય 9.1 એમાં ક્વેશ્ચન પેલો આપણે આપ્યો છે કે 1 થી 6 જેના n નું પદ આપેલ છે તેને શ્રેણીના પ્રથમ 5 પદ લખો. બરાબર તો આપણે પેલો ક્વેશ્ચન આપ્યો છે કે an બરાબર n અને કૌંસમાં n plus 2. આપણે એનો જવાબ સ્ટાર્ટ કરીએ કે અહીં શ્રેણીનું n નું પદ શું છે તો કે an બરાબર n અને n plus 2. હવે 1 થી 5 પદ જોઈએ છે તો આપણે વારાફરતી શું કરવાનું તો કે a1 એટલે કે n ની જગ્યાએ 1 મૂકશું. એ જ રીતના a2 સેમ એ જ રીતના a3 જે છે એ આપણે શું મળશે તો કે 3 વત્તા 2 એટલે કે 5 અને 5 × 3 = 15. a4 છે એ શું મળશે આપણે તો કે 24 અને a5 એ આપણે મળશે 35. આ રીતના આપણે આ જવાબ મળી છે. કીધું છે કે શ્રેણીના પ્રથમ 5 પદ લખવાના કીધા તો આપણે આ 5 પદ લઈ ગયા ને તો આપણી શ્રેણી શું થશે તો કે 3 8 15 24 35 અને હજી આગળ જશે. આપણે બીજો ક્વેશ્ચન આપણે આપ્યો છે એ જોઈએ આપણે તો એમાં an બરાબર આપણે શું આપ્યું છે કે n/n+1 આપણે પાછું 1 મૂકશું તો 1/1 + 1 એટલે કે 1/2. જ્યારે a2 મેળવશું એટલે કે 2 2 + 1 એટલે કે 2/3. એ જ રીતના a3 આપણે મેળવીએ તો શું થશે તો કે 3/3 + 1 3/4. a4 શું થશે તો 4 4 + 1 તો 4/5 એ મળશે આપણે અને a5 તો જવાબ શું આવશે તો કે આપણું 5/6. તો શ્રેણી શું થઈ આપણી શ્રેણી જે છે 1/2 2/3 3/4 4/5 અને 5/6 તો આ આપણી શ્રેણી છે. ક્વેશ્ચન નંબર 3 માં આપણે જોઈએ કે an આપણે શું આપ્યું છે કે 2 n આપણે આપ્યું છે તો હવે જ્યારે a1 આપણે મેળવશું તો 2 ની 1 ઘાત એટલે કે 2. એ જ રીતના a2 એટલે કે 2 ની 2 ઘાત 2 ની 2 ઘાત એટલે 4. a3 એટલે કે 2 ની 3 ઘાત અને 2 ની 3 ઘાત એટલે 8. જ્યારે a4 મેળવશું એટલે 2 ની 4 ઘાત 2 ની 4 ઘાત એટલે 16. a5 એટલે કે 2 ની 5 ઘાત 2 ની 5 ઘાત થશે 32. તો આપણી શ્રેણી જે છે એ શું મળશે 2 4 8 16 અને 32. આ રીતના આપણે શ્રેણી મળશે. પછી જોઈએ આપણે an આપ્યું છે 2n minus 3 divided 6 તો પહેલા આપણે a1 મેળવીએ તો n છે એની જગ્યાએ બે આપણે 1 મૂકી દેશું તો આ થશે -1/6 એ જ રીતના a2 મેળવશું ત્યારે 2 × 2 - 3/6 okay +1/6 a3 જે એ મેળવીએ આપણે તો 6 અને 6 માંથી 3 જાય એટલે કે 3 3/6 એટલે કે 1/2 આવશે આન્સર એના પછી 4 a4 આપણે મેળવીએ તો કે 2 × 4 - 3/6 એટલે 8 માંથી 3 ગયા એટલે કે 5 5/6 એ રીતના a5 10 માંથી 3 જાય એટલે 7 7/6 તો આપણી શ્રેણી જે છે એ શું મળશે આપણે તો કે -1/6 1/6 1/2 5/6 અને 7/6 નેક્સ્ટ એના પછી ક્વેશ્ચન જોઈએ આપણે આપણે an આપણે આપ્યું છે -1 અને 5 ની n+1 તો આપણે માં પહેલું પદ મેળવીએ કે a1 એટલે કે -1 1 અને 5 ની 1 આ શું થઈ ગયું તો કે -1 ની 0 એટલે શું થાય તો કે 1 અને 5 ની 2 એટલે શું થઈ ગયું 25 તો a1 આપણે મળી ગયું 25 એ જ રીતના a2 મેળવીએ -1 - 2 - 1 5 - 2 + 1 तो -1 - 2 - 1 लेकर लेकर आज -1 અને 5 ની 3 થશે 125 એટલે કે -125 a2 આપણે મળી ગયું એ જ રીતના આપણે મેળવીએ a3 -1 3 - 1 અને 3 + 1 આ 3 - 1 એટલે 2 એટલે આખ્યું 1 અને 5 ની 3 + 1 એટલે 5 ની 4 થઈ અને 5 ની 4 આપણે કરશું તો શું થશે 625 a4 મેળવીએ આપણે -1 4 - 1 અને 5 ની 4 એટલે લાગ્યું -1 ની 4 - 1 એટલે કે -3 એટલે -1 આવશે અને 5 ની 5 અને 5 ની 5 કરશું એટલે આપણો જવાબ શું આવશે તો કે 3125 કે -3125 આ મળ્યું આપણે a4 હવે આપણે મેળવીએ a5 -1 ની 5 - 1 અને 5 + 1 તો 5 - 1 એટલે કે 4 એટલે કે 1 થઈ ગયું અને 5 ની 6 તો 5 ની 6 તો આપણે શું મળશે 5 ની 6 એટલે કે 15625 આ આપણે મળશે તો આપણી શ્રેણી શું થઈ 25 - 125 625 - 3125 પછી કે 15625 આ રીતના આપણે શ્રેણી મળશે નેક્સ્ટ જોઈએ આપણે an આપ્યું છે આપણે n square plus 5 4. પેલા એ 1 મેળવીએ એટલે 1 નો વર્ગ 5 અને આખાના છેદમાં 4 રાજ્યું 6 ના છેદમાં 4 6 ના છેદમાં 4 3 ના છેદમાં 2 આ એ 1 મળી ગયું એ 2 મેળવીએ 2 ની 2 ઘાત 5 અને છેદમાં 4 9 અને 9 2 18 18 ના છેદમાં 4 એટલે આ જવાબ આપણો આવશે 9 ના છેદમાં 2 A2 આપણે મળી ગયું છે એના પછી A3 મેળવીએ સેમ આ જ રીતના 3 નો વર્ગ 5 અને છેદમાં 4 તો આ શું થશે તો કે 21 ના છેદમાં 2 એ જ રીતના A4 મેળવીએ 4 ની 2 ઘાત 5 અને છેદમાં 4 તો એનો જવાબ આપણે મળશે 4 4 આપણે ઉડી ગયા અને 4 નો વર્ગ 16 અને 16 ને 5 21 ના A5 મેળવીએ 5 ની 2 ઘાત 5 અને છેદમાં 4 તો આ થશે આપણે 5 નો વર્ગ 25 25 ને 5 30 ને 30 ને श्रेणी जी छे ए शुं मळशे तो के 3/2 9/2 21/2 21 and 75/2 હવે એના પછી ક્વેશ્ચન આપ્યો છે કે 7 થી 10 માં જેનું n નું પદ આપેલ છે તે શ્રેણીમાં નિર્દેશિત પદ શોધો બરાબર એટલે કે આપણે આ જે આપ્યું છે an એમાં એ 17 અને એ 24 આપણે મેળવવાના છે તો પહેલા આપણે સ્ટાર્ટ કરીએ આનો જવાબ તો કે an બરાબર 4n - 3 એમાં આપણે પહેલું પદ માંગ્યું છે એ 17 તો 4 અને n ની જગ્યાએ 17 અને અહીંયા 3 તો આનો જવાબ શું થશે આપણે તો કે 17 68 68 - 3 એટલે આ થઈ ગયા 65 એટલે કે a 17 નું પદ જે છે શું હશે તો કે 65 એ જ રીતના a 24 મેળવવાનું છે આપણે 4 × 24 - 3 અને 4 × 24 એટલે શું થયું તો કે એ થયા 96 - 3 કરીએ એટલે એ થઈ જાય આપણો જવાબ 93 તો એ 24 આપણે મળી ગયા 93 ચાલો તો એના પછી જોઈએ ચાલો તો નેક્સ્ટ આપણે જોઈએ એ n બરાબર આપણે પૂછે n² - 2n અને આપણે મેળવવાનું છે a7 તો n ની જગ્યાએ મૂકી દે 7 એટલે કે 7 ની 2 ઘાત - 2 ની 7 ઘાત હવે 2 ની 7 ઘાત છે આપણે કરવી પડશે 7 નો વર્ગ તો ડાયરેક્ટ આપણે યાદ હોય 7 નો વર્ગ 49 અને 2 ની 7 ઘાત એ શું થશે તો કે 128 તો a7 આપણે મળી જશે 49 - 128 એના પછીનો ક્વેશ્ચન જોઈએ 9 ચાલો તો નેક્સ્ટ સ્ટેપ જોઈએ કે an આપણે પૂછે -1 એની n - 1 ઘાત અને n ની 3 ઘાત અને આપણે મેળવવાનું છે a9 તો આપણે એ મેળવીએ a9 - 1 એની 9 - 1 ઘાત અને 9 ની 3 ઘાત તો -1 ની 9 - 1 ઘાત એટલે કે 8 ઘાત ને 8 ઘાત કરીએ એટલે માઈનસ જે છે નીકળી જશે એટલે 9 ની 3 ઘાત એટલે 9 ની 3 ઘાત શું થશે તો કે 729 થશે તો આ આપણો જવાબ કે 9 બરાબર 729. એના પછી 10મું એ n બરાબર n n માઇનસ 2 અને છેદમાં n પ્લસ 3. એના માટે આપણે મેળવવાનું છે એ 20. એ 20 અહીંયા 20 આવી જશે, 20 માઇનસ 2 અને 20 પ્લસ 3, તો આ થશે 20 અને આ થશે 18, 18 ના છેદમાં 23. અને આનો આપણે ગુણાકાર કરીએ તો થશે 18×2=36 એટલે 360 છેદમાં 23. તો આ આપણો જવાબ થશે. 20 બરાબર 360 છેદમાં 23. તો નેક્સ્ટ જોઈએ આપણે કે 11 થી 13 માં આપેલ શ્રેણીના પ્રશ્નના પ્રથમ 5 પદ શોધો અને સંબંધિત શેઢી મેળવો. તેમાં આપણે 11મો ક્વેશ્ચન આપ્યો છે કે a1 બરાબર 3 છે અને n ગ્રેટર ધેન 1 માટે an 3n-1 પ્લસ 2 આપને આપ્યું છે. તો a1 આપણે આપી દીધું છે 3. હવે જ્યારે આપણે n બરાબર આપણે 2 લઈએ તો શું થશે, તો કે આપણે મળી જશે a2 એટલે કે 3a1 પ્લસ 2. હવે આ 1 કેમ આવ્યું, તો કે n-1 છે એટલે કે 2 માંથી 1 જાય એટલે 1. a1 આપણી પાસે છે 3 + 2 એટલે 3×3 = 9, 10 ને 11. a2 આપણે શું મળી ગયું, 11. હવે જ્યારે એ જ રીતના a3 આપણે મેળવવું છે તો 3 × a2 પ્લસ 2, 3 અને a2 છે 11 છે + 2 33 અને 33 ને 2 35 થશે એટલે a3 આપણે મળશે 35. એ જ રીતના a4 મેળવીએ એટલે કે 3 અને અહીંયા આવી જશે a3 પ્લસ 2, 3×35 + 2. તો 3×35 અને + 2 એટલે આપણો જવાબ આવશે 107. એટલે કે a4 જે છે શું મળશે 107. એ જ રીતના 5 મેળવીએ a5, તો 3×a4 + 2 એટલે કે 3 અને 107 + 2 એટલે કે 3×107 + 2 કરીએ એટલે આપણો જવાબ આવશે 323. એટલે a5 જે છે એ મળશે આપણે 323. હવે આપણે એમ કીધું છે કે આની વિશે આપણે શેઢી લખવાની છે, તો શેઢી લખવા માટે શું, તો કે સ્ટેપ બાય સ્ટેપ બધાને પ્લસ વડે જોડી દો. 3 + 11 + 35 + 107 + 323. તો આ રીતના આપણે એની શેઢી મળશે. ક્વેશ્ચન નંબર 12 આપ્યું છે કે a1 બરાબર -1 આપણે આપ્યું છે અને n greater than n equal to 2 માટે an બરાબર an-1 છેદમાં n. તો આપણી પાસે a1 આપણી પાસે ઓલરેડી છે -1 અને n નું પદ આપણે an-1 છેદમાં n આપણી પાસે આપેલ છે. તો આપણે a2 મેળવીએ એટલે n બરાબર આપણે શું લેશું, તો કે 2 મૂકશું એટલે કે a1 છેદમાં 2. તો a1 હતું આપણી પાસે -1 અને એના છેદમાં 2. તો આ રીતના થયું. તો a2 આપણે મળી ગયું તરત. હવે એ જ રીતના a3 મેળવીએ આપણે એટલે કે a2 છેદમાં 3. શું થશે, તો કે a2 છે -1/2 છે અને છેદમાં 3 એટલે આનો જવાબ શું આવ્યો, તો કે -1/6. તો a3 આપણે મળી ગયું. એ જ રીતના a4 મેળવીએ, a3/4. a3 છે -1/6 અને 4, તો આ થશે -1/6 = 24. એ જ રીતના a5 માઇનસ 1/24/5 બરાબર એટલે કે માઇનસ 1/120. તો આપને મળી ગયું F5. તો હવે આના માટે આપણે સેઢી લખવાની છે. તો એ થશે -1 + -1/2 + -1/6 + -1/24 અને +-120. આ રીતના આપણે થશે સેટી. તો ક્વેશ્ચન નંબર 13 એમાં આપણે આપ્યું છે A1 અને A2 બરાબર આપણે બે આપી દીધા છે. n greater than 2 માટે an બરાબર an-1 અને -1 આપણે આપેલ છે. એટલે કે આપણે એના માટે દાખલો કરીએ. તો A1 અને A2 બરાબર 2 અને an નું પદ એટલે કે an-1 અને -1. તો જ્યારે આપણે A3 જોતું હોય તો શું મૂકશું? તો કે A2 - 1 અને A2 એટલે કે 2 - 1 એટલે કે જવાબ આવશે 1. એટલે A3 આપણે 1 મળશે. એ જ રીતના A4 મેળવશું તો શું થશે? તો કે 4 - 1 એટલે કે 3. તો એ આપણે જવાબ મળ્યું તો 1 - 1 અને આ થઈ ગયું 0. A5 મેળવીએ. A4 - 1 0 - 1 એટલે કે -1 એટલે A5 આપણે મળી ગયું -1. હવે એના માટે આપણે સેઢી લખવાની જે છે તો એ શું થશે? તો કે 2 + 2 + 1 + 0 + -1. આ રીતના આપણે સેઢી મળશે. ક્વેશ્ચન નંબર 14 ફિબોનાચી શ્રેણી એમાં આપણે A1 અને A2 એ પદ આપણે 1 આપી દીધું છે અને n greater than 2 માટે an બરાબર an-1 + an-2 દ્વારા વ્યાખ્યાયિત થાય છે. તો n બરાબર 1 2 3 4 5 માટે an+1/an મેળવો. તો પહેલા આપણે A1 A2 A3 A4 A5 A6 એ વસ્તુ આપણે મેળવી લઈએ. તો અત્યારે આપણે જોઈએ કે A1 અને A2 આપણી પાસે ઓલરેડી 1 છે. an બરાબર an-1 + an-2 બરાબર. તો જ્યારે આપણે n બરાબર 3 મૂકશું એટલે કે n બરાબર 3 લેતા તો આપણે શું થશે? A3 મળી જશે. A3 એટલે કે A2 અને A1 નો સરવાળો એટલે કે 1 + 1 એટલે આપણો જવાબ આવી ગયો 2. આ મળી ગયો A3. એ જ રીતના A4 માં જોશે તો શું થશે? તો કે A3 + A2 એટલે કે 2 + 1 એટલે કે 3. આ મળી ગયું A4. જ્યારે આપણે A5 જોઈએ છે તો A4 + A3 એટલે કે 3 + 2 એટલે આ જવાબ આવશે 5. A5 જે છે આપણે 5 મળશે. એ જ રીતના A6 મેળવી લઈએ. તો A5 + A4 એટલે કે 5 + 3 એટલે કે A6 આપણે મળશે 8. હવે આપણે an+1/an આ મેળવવું છે. તો એમાં આપણે n બરાબર 1 લેતા શું થશે? તો કે A/2 અને A1. તો A2 આપણે શું મળ્યું હતું કે તો કે આપેલ જ હતું 1 અને 1 એટલે કે જવાબ આવશે 1. જ્યારે n2 મૂકશું n બરાબર 2 લેશું ત્યારે શું થશે? તો કે A3/2 3/2 એટલે કે A3 શું હતું આપણી પાસે? તો કે 2 અને A2 છે 1 એટલે જવાબ આવશે 2. એ જ રીતના n બરાબર 3 લેતા તો કે A4 by A3. તો A4 શું હતું? તો કે 3 અને A3 છે ઈ 2 છે, તો 3 ના છેદમાં 2. એવી રીતના n બરાબર 4 લેતા તો શું થશે? તો કે A5 છેદમાં A4. તો A5 એટલે કે 5 અને 4 એટલે શું થશે? 3 એટલે કે 5 ના છેદમાં 3 અને n બરાબર 5 લેશું ત્યારે શું થશે? તો કે a6 છેદમાં a5 અને a6 એટલે કે 8 અને a5 એટલે કે 5. તો આ રીતના આપણે કિંમત એની મળશે. થેન્ક યુ ફ્રેન્ડ્સ. થેન્ક યુ ફ્રેન્ડ્સ. જો તમને આ વિડીયો પસંદ હોય તો તેને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, અને આવી જ રીતના બીજા વિડીયોની નોટિફિકેશન મળી જાય તે માટે સબસ્ક્રાઇબ કરીને બાજુમાં બેલ આઇકોન જે છે એ દબાવી દેજો, જેથી તમને અમારા આવનાર નવા વિડીયોની જાણકારી તમને મળતી રહે. થેન્ક યુ.